नमस्कार, आप गुजरात न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. ધંધુકામાં થયેલી આશાસ્પદ યુવાન કિસાન ભરવાડની હત્યાના ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે માળેહાટીના મુકામે હત્યારાઓને સજા મળે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વાત કરીએ ધંધુકાની તો ધંધુકા મુકામે થોડા દિવસો પહેલા હિન્દુ યુવાન કિસાન ભરવાડની હત્યા થઈ હતી, જેના પડઘા સમગ્ર દેશમાં જોવા મળી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તાલુકા અને જિલ્લાઓમાં રેલી યોજી આરોપીઓને કડકમાં સજા થાય તેની માંગ કરવામાં આવી છે અને જેને લઈને આવેદન પત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ જૂનાગઢ જિલ્લાના માળેહાટીના મુકામે પણ હિન્દુ સંગઠન દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા ધંધુકા મુકામે હિન્દુ યુવાનને જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જ્યારે હત્યાનું કારણ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે તે બાબતે હિન્દુ યુવાન દ્વારા સોશિયલ મીડિયા પર માફી પણ માંગવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આ યુવક કિસાનભાઈની સરાજાર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી, જ્યારે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા હત્યાના તાર દિલ્હી સુધી ખુલવા પામ્યા હતા. તેમજ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં હત્યાની સાજીશ કરનારા મૌલવીને પણ ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે હત્યારાઓને પકડવા પોલીસ દ્વારા જુદી જુદી દિશાઓમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર ઠેર ન્યાયની માંગ સાથે આવેદન આપવામાં આવી રહ્યા છે. તેમજ આવી ઘટના ફરી ક્યારેય ન બને તેવી માંગ કરવામાં આવી હતી. મારું નામ જસુભાઈ પુનાભાઈ રબારી, હું તામળેજ ગામનો વતની છું અને સુત્રાપાડા તાલુકાના બધા ગામડા સ્વયંપૂર્ણે આજે બંધ રાખવામાં આવેલ છે. તેથી કિશનભાઈ ગોળિયાના હત્યારાઓને કડકમાં કડક સજા થાય અને ફાંસીની સજા થાય તે માટે અમે સુત્રાપાડા તાલુકાના બધા ગામડાઓ બંધ રાખવામાં આવેલ છે. મારું નામ વાઢેક દિવસીભાઈ સામતભાઈ, ગામ લોડવા. આજરોજ સુત્રાપાડા તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા અમદાવાદના ધંધુકામાં બનેલી હિન્દુ યુવાન કિશનભાઈ ભરવાડની અધર્મીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે તેના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાત તથા નાના મોટા શહેરો તેમજ હવે ગામડાઓ પણ ન્યાયની માગણી કરવા માટે સમર્થનમાં સુત્રાપાડા તાલુકાના ગામડાઓ સંપૂર્ણપણે બંધ રહી અને કિશનભાઈ ભરવાડની હત્યારાઓની કડકમાં કડક અને ફાંસીની સજા મળે તેવી અમારી સમગ્ર હિન્દુ સંગઠનો દ્વારા માંગ છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.